મહીસાગર નદીમાં વીઆઈપી બોટ તણાઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ તણાઈ છે। નદીના 9 લાખ ક્યુસેક પાણી છોડાતા જ નદી કાંઠાના વિસ્તારમાં મોટું નુકસાન થયું છે। અનેક ગામડાઓમાં પાણી ભરાઈ જતા જ ભારે તારાજી સર્જાઈ છે। અનેક હેક્ટર ખેતરોમાં પાણી થઈ ગયું છે। ખેતીમાં મોટા પાયે નુકસાનની ખબરો આપ જોઈ રહ્યા છો। ખેતરો હતા ન હતા થઈ ગયા છે। જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે। અનેક હેક્ટર ખેતરોમાં पानी भराई जता खेती में व्यापक नुकसान आप जोई रह्या छो। आ बोट पण धसमसता पाणीना प्रवाहमां तणाई आवी छे। महीसागर नदी छे, वीआईपी बोट अहींया तणाई आवी छे। पाणीनो धसमसतो प्रवाह अंदाज आप लगावी शको छो के बोट पण अहींया तणाई आवी छे। કાલાના નેબાથી મહીસાગર નદીમાં 9 લાખ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું હતું, જેને લઈને પાદરા તાલુકાના 11 જેટલા કાંઠા વિસ્તારના જે ગામો છે તે પ્રભાવિત થવા પામ્યા હતા। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તમામ ગામો છે તે જળમગ્ન થયા હતા, ત્યારે સાથે સાથે મોટી જાનહાનિઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે, જેમાં પશુઓ પણ કેટલાક હાલ છે તણાઈ જવા પામ્યા છે, ત્યારે બોટ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કહેવાય છે કે વીઆઈપી બોટ છે તે આ મળી આવી છે, હાલ જે તણાઈને આવી હોય દરિયામાંથી, તે પ્રકારની લોકમુખે ચર્ચા છે, કારણ કે જે રીતે જોઈ શકાય છે, કારણ કે આ મોટું જે વાહન છે ક્યાંક ને ક્યાંક જે પાણીના પ્રવાહમાં તણાઈને આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આ ગામ લોકો પણ મોટી સંખ્યામાં જે જોવા માટે ઉમટ્યા છે। સાથે વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર પણ ખડે પગે છે। શું પરિસ્થિતિ છે આપણે પૂછીશું અહીંયા આગળ। ભાઈ તમે ક્યાંના છો અને હાલ શું કરવા આવ્યા છો? હું મહમ્મદપુરાનો છું અને જે કડાના ડેમમાંથી પાણી આવ્યું હતું એની અંદર આ બોટ એક આવેલી છે, વીઆઈપી બોટ, અને સ્થળ ઉપર અટકેલી છે। શું માનો છો કેટલું નુકસાન થયું છે? નુકસાન તો છે જ, ખેતીનું નુકસાન છે અને બહુ જમીનનું દોવાત છે, ખેડૂતને બહુ નુકસાન છે, એટલે ચોક્કસથી કહી શકાય। આપણે સરપંચ સાથે પણ સીધા વાત કરીશું। સરપંચ શું કહેશો, બોટ તણાઈને આવી છે, સાથે સાથે કેટલું નુકસાન જે ખેડૂતોને થવા પામ્યું છે? હવે એની અંદર એવું છે કે બોટ તો પાણીમાં તણીને આવી એ આપણને કોઈ ખબર નહીં કહીથી આવીએ, પણ સાથે સાથે ખેડૂતોને ઘણું બધું નુકસાન છે। હજારો હેક્ટર જમીનોની અંદર નુકસાન પામેલું છે। ઊભા પાક તણાઈ ગયા છે। પાક તો कदाच फरती वावी शकाशे, पण जमीन पण घणा प्रमाणमां धोवाई गेली छे, एटले खेडूतो बेहाल बन्या छे। खावानो घास चारो पण खेडूतो माटे, पशुओ माटे छे नहीं, एटले घणी बधी मुश्किलो आता खेडूतो भोगी रह्या छे। એટલે ચોક્કસથી કહી શકાય કે પાણી આવ્યું અને મોટી આફત લાવ્યું તે પ્રકારની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હજારો એકરો જે જમીન છે, જમીન પણ હાલ છે તે નેસ્ત નાબૂદ થઈ જવા પામી છે, કારણ કે જે પાણીનો પ્રવાહ હતો જે તમામ ગામોની અંદર ઘૂસ્યો હતો, ત્યારે ઊભો પાક પણ નષ્ટ થઈ જવા પામ્યો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ એ પ્રકારની આશા રાખી રહ્યા છે કે વહેલી તકે જે ખેડૂતોને છે તે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે। કેમેરામેન સંતોષ મારી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, Padra।